સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, મધ્ય ગુજરાત હોય, ખેડા હોય કે કચ્છ, કોઈ બી યુનિવર્સિટી, પાટણ યુનિવર્સિટી હોય, કોઈ પણ યુનિવર્સિટીમાં આ સર્જનું અર્થઘટન હજી આવ્યું નથી અને કોઈ આને માથે પીએચડી પણ કર્યું નથી. આટલો ગુપ્ત ધર્મ આ બરણ સાયકલનું પાર્કિંગ કરી દીધું. વનરાવન નેહડો એ વાંથી આગળ આપણે જઈએ, કાનમેરન હોરી તરફ આગળ હાલીને જવું પડે. દેખાય કાન મેરા ને ઓરી થાય તો આપણે થોડો ખોલો હોય, 10-15 મિનિટનો. બહુ લાંબો શૂટિંગ નથી કર્યું માર્ગનું, તો હવે ત્યાં જઈને વધારે કે ત્યાં પછી આપણે માર્ગમાં રસ્તાનું વધારે શૂટિંગ લઈએ તો ત્યાં પછી બહુ યુજ ન થાય ને વિડીયો લોંગ થઈ જાય બહુ લાંબો. એટલે હાલો ડાયરેક્ટ કાન મેરે જઈને મળીએ. આજ દિન સુધી હજુ સુધી
આપણી કોઈ ભી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, મધ્ય ગુજરાત હોય, ખેડા હોય કે કચ્છ કોઈ ભી યુનિવર્સિટી, પાટણ યુનિવર્સિટી હોય, કોઈ પણ યુનિવર્સિટીમાં આ સર્જનું અર્થઘટન હજી આવ્યું નથી અને કોઈએ આને માથે પીએચડી પણ કર્યું નથી. આટલો ગુપ્ત ધર્મ આ બરડા ડુંગરની તળેટીની અંદર રહેતા હોરડિયા રૂભારીઓનો છે. જેને ઝવેરચંદ મેઘાણી પોતાની એક લોકકથામાં આ સર્જનું નામ ગુપ્ત દૈવી સવન કાવ્યો આપ્યું. પ્રહલાદ રાજા થયા, બહુ કાલ વ્યતીત થયો. આપણા દેશના મહાન વિશ્વના ટોચના વિદ્વાન એમડી મહર્ષિ દયાનંદ સરસ્વતી નું નામ સાંભળ્યું ને તમે? આ મહર્ષિ દયાનંદ સરસ્વતી પ્રહલાદ રાજા અને વેદ આપણા જે પ્રથમ જુગમાં પ્રહલાદ રાજા સીધા તેને કીધી સત ધર્મ ની વાત. તો સત ધર્મ પ્રથમ જુગમાં થયો, પેલા જુગ ને સ્થાપના કરવામાં આવી એને મહર્ષિ દયાનંદ સરસ્વતી. આંકડો કાઢ્યો, બરોબર બુકિંગ કરજો તમે બધા. કેટલા વર્ષ થયા? તો કે 2,97,48,950,976 વત્તા 145 પ્લસ કરો. આવો આંકડો કોઈ વિદ્વાન આપે તો મને બોલાવી. આને જાડા મોટા માણસનું સંશોધન ને કાં તો મહર્ષિ દયાનંદ સરસ્વતી નું સંશોધન. 2,97,48,950,976 વત્તા 145. તમારું એડ્રેસ મને આપો.